नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज जोई रह्या छे डेली 5 क्वेश्चन, एमां आजे आपणे भाग नंबर 41 जोवाना छीए। तो वात करीए प्रथम प्रश्ननी, तो अहीं आपने प्रथम प्रश्न आपेलो छे कि भाई छोकरीओनी एक हरोळमां आकृति डाबी बाजुएथी पांचमा क्रमे अने एंजल छे जमणी बाजुएथी छठ्ठा क्रमे बेठी छे। जो बने पोतपोताना स्थानी अदला बदली करे तो आकृति छे ई डाबी बाजुएथी तेरमा स्थाने आवे छे, तो हरोळमां कुल केटली छोकरीओ हशे? ऑप्शन ए 17, ऑप्शन बी 18, ऑप्शन सी 19 अने ऑप्शन डी 20। तो जोईए मित्रों के भाई आकृति ए डाबी बाजुएथी केटलामा स्थाने बेठी छे, तो के पांचमा स्थाने बेठी छे। અને જ્યારે એન્જલ વાત કરીએ તો કે ભાઈ જમણી બાજુથી કેટલામાં સ્થાને બેઠેલી છે? છઠ્ઠા સ્થાને બેઠેલી છે। હવે જો બંનેની સ્થાનની અદલાબદલી કરવામાં આવે તો શું થશે? તો કે ભાઈ હવે આકૃતિ છે એ ડાબી બાજુએથી કેટલામાં સ્થાને થઈ જાય છે મિત્રો? તો કે તેરમાં સ્થાને આવી જાય છે। હવે સમજો તો કે ભાઈ આ બાજુ કેટલી હતી વિદ્યાર્થીઓ હતા? તો કે 6 હતા। અને આ બાજુથી ડાબી બાજુથી કેટલા થયા? 13। તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવશે? તો કે ભાઈ 19 જવાબ આવશે। પણ આ આપણો જવાબ નથી। કેમ? તો કે ભાઈ આ આકૃતિ છે એમને આ બાજુથી પણ આપણે ગણી લીધી અને આ બાજુથી પણ આપણે શું કરી લીધું? એમને સ્થાન ગણી લીધું, એટલે કે બે વખત છે એમનું સ્થાન ગણવામાં આવ્યું। એટલા માટે એક વખત આપણે એમને શું કરીશું? માઇનસ કરીશું, એટલે કેટલો જવાબ આવશે? તો કે 18 છે એ આ હરોળમાં છે એ સંખ્યા હશે। કેટલી હશે? તો કે 18 આ સંખ્યા હશે। જોઈ લઈએ આપણે ઓપ્શન છે, તો કે હા છે, એટલે આપણો જવાબ સાચો શું બનશે? તો કે 18 છે એ આ હરોળમાં સંખ્યા હશે। તો આ રીતના આપણે આમનું સોલ્યુશન જોઈ શકીએ। અને મિત્રો, ચેનલ પર નવા હોય તો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। તો વાત કરીએ પ્રશ્ન નંબર 2, કયો શબ્દ દ્વિરૂપત નથી? આપણે શું પૂછેલું છે? કયો શબ્દ છે એ દ્વિરૂપ નથી? તો મિત્રો, બે એમના પ્રકાર આવે, એક તો દ્વિરૂપત અને બીજું આવે રવાનુકારી। દ્વિરૂપ અને રવાનુકારી। હવે દ્વિરૂપ એટલે શું? તો કે દ્વિરૂપ એટલે કે ભાઈ સરખા લયના અથવા સરખા શબ્દ અથવા સરખા ઉચ્ચારણવાળા જે શબ્દો છે એ સાથે મળીને આવે ત્યારે કયો શબ્દ બને છે? તો કે દ્વિરૂપ બને છે। એમના ઉદાહરણ જોઈએ તો કે આ ગરમા ગરમ એ દ્વિરૂપ છે, માંડ માંડ એ પણ દ્વિરૂપ કહી શકાય, શાકબાક, રોટલા બોટલા, તો આ બધું જ છે એ કયા શબ્દો આવે છે? તો કે દ્વિરૂપ કહેવાય, કે જેમનો ઉચ્ચારણ કેવો હોય સરખો અથવા એકનો એક શબ્દ છે એ કેવો થતો હોય? તો કે રિપીટ થતો હોય। જ્યારે રવાનુકારી વાત કરીએ, રવા એટલે એ અવાજ, શું થાય? તો કે અવાજ, તો કે જે અવાજના સ્વરૂપમાં હોય, તો કે ટપ ટપ એટલે કે જે પાણીમાં જે ટીપા પડતા હોય અને એનો અવાજ કેવો આવે? ટપ ટપ, પછી ટક ટક, ખટખટ, તો આ બધું છે ખળખળ, જે પાણી વહેતું હોય તો અવાજ કેવો આવતો હોય? ખળખળ, તો આ બધા છે એ કેવા આવશે? તો કે રવાનુકારી આવશે। તો આમાં આપણો સાચો જવાબ શું આવશે? તો કે ભાઈ દ્વિરૂપ કયું નથી, ટપ ટપ નથી, બાકીનું ગરમાગરમ, શાકબાક અને માંડ માંડ આ બધા છે કેવા છે? દ્વિરૂપ છે। અને રવાનુકારી એટલે કયા કયા આવશે? રવા એટલે કે અવાજ, તો અવાજ સ્વરૂપે જે હશે તો એ બધા કેમાં આવશે? તો કે રવાનુકારીમાં આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો ઉપવેદ યજુર્વેદનો છે? કયો ઉપવેદ છે યજુર્વેદનો છે? ઓપ્શન એ આયુર્વેદ, ઓપ્શન બી શિલ્પવેદ, ઓપ્શન સી ગાંધર્વવેદ અને ઓપ્શન ડી ધનુર્વેદ। તો કયો સાચો જવાબ આવશે મિત્રો? યજુર્વેદનો કયો ઉપવેદ આવશે? તો કે ભાઈ ધનુર્વેદ છે એ યજુર્વેદનો છે ઉપવેદ છે। જો આયુર્વેદની વાત કરીએ તો એ કયા વેદનો ઉપવેદ છે? તો કે ઋગ્વેદ, ઋગ્વેદનો છે ઉપવેદ છે આયુર્વેદ છે। ગાંધર્વ વેદ જોવા જઈએ તો એ છે સામવેદનો છે, અને શિલ્પવેદ છે તો એ છે શેમાં છે, કેનો ઉપવેદ છે? તો કે ભાઈ અથર્વ વેદનો છે।
હવે આમાંથી આપણે એ પણ વેદો સાથે સંકળાયેલી માહિતી યાદ રાખશું તો કે ભાઈ વેદ કેટલા છે તો કે ચાર વેદો છે એમાં સૌથી જૂનો વેદ કયો છે તો કે ઋગ્વેદ છે કયો છે ઋગ્વેદ જેમાં આર્યોની સંસ્કૃતિ સભ્યતા એની સંપૂર્ણ છે એ વાત કરેલી છે એટલે કે ભારતમાં સિંધુ ખીણની સભ્યતા પછી જે આર્ય પ્રજા છે એ ક્યાંથી આવેલી હતી કે કેમની સમાજની રહેણીકેણી હતી એની સંપૂર્ણ ચર્ચા છે કેમાં કરેલી છે ઋગ્વેદ હવે ઋગ્વેદમાં છે જેમ હાલના આપણા બંધારણમાં ભાગ છે અનુસૂચિ છે અનુચ્છેદ છે એવી જ રીતના ઋગ્વેદમાં પણ ભાગ આપેલા છે તો ઋગ્વેદમાં કેટલા ભાગ આવેલા છે તો કે 10 ભાગ આવેલા છે 10 ભાગ છે પછી તો કે 1028 ઋચા છે અને 10580 શું છે શ્લોક છે ફરીથી ઋગ્વેદમાં 10 ભાગ છે 1028 ઋચાઓ છે અને 10580 શું આવેલું છે તો કે શ્લોક આવેલા છે જેમાંથી આપણે બે યાદ રાખીશું કે ભાઈ ઋગ્વેદના જે ત્રીજા ભાગમાં છે એમાં આપણું શું આપેલું છે તો કે ગાયત્રી મંત્ર છે એ શેનો ઉલ્લેખ છે કયા ભાગમાં છે તો કે ત્રીજા ભાગમાં છે અને 10મા ભાગમાં શું આપેલું છે તો કે વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એમની વર્ણ વ્યવસ્થા શેમાં આપેલી છે તો કે ભાઈ 10મા ભાગમાં ઋગ્વેદના આપેલા છે આ સિવાય યજુર્વેદ તો કે યજ્ઞ સાથે જોડાયેલો છે જે ગદ્ય અને પદ્ય સ્વરૂપે છે અને સામવેદ જોવા જઈએ તો કે સંગીતની ગંગોત્રી અથવા સંગીતની જનેતા પણ કહેવામાં આવે અથવા સંગીતનો સૌથી જૂનો વેદ છે એ શેમાં છે તો કે આમાં છે અને આયુર્વેદ અથર્વવેદની વાત કરીએ તો એમાં એક તો આયુર્વેદ છે અને સાથે સાથે તો કે જાદુ ટોણા અને વશીકરણ ને આ તે બધું છે મેલી વિદ્યા કહીએ એ બધી જ માહિતી શેમાં આવેલી છે તો કે અથર્વવેદમાં આવેલી છે એટલે આપણા વેદ કેટલા છે ચાર પણ સૌથી જૂનો કયો છે તો કે ઋગ્વેદ છે અને એની સાથે મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે આગળ જોઈએ નીચેનામાંથી કયો ભાગ સરસ્વતી ચંદ્રનો નથી એટલે કે સરસ્વતી ચંદ્ર છે પહેલાં તો એક કૃતિ છે એ કોની છે તો કે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીની છે કોની છે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીની અને આ કવિનો જન્મ ક્યાં થયો હતો તો કે નડિયાદમાં થયો હતો અને આ કવિ કયા યુગના છે તો કે સાક્ષર યુગના કવિ ગણવામાં આવે છે હવે આ સરસ્વતી ચંદ્ર છે એ કૃતિ કેટલા ભાગમાં છે તો કે ચાર ભાગમાં છે કેટલા ભાગમાં છે ચાર ભાગમાં તો એમાંથી ચારે ભાગમાંથી નીચેનામાંથી કયો ભાગ એમનો નથી એવો આપણે સવાલ પૂછેલો છે પહેલું બુદ્ધિધનનો કારભાર બીજું લીલાવતીની જીવનકલા ત્રીજું રત્નનગરીનું રાજ્યતંત્ર અને ચોથું સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય તો કયો આમાંથી જવાબ આપણો સાચો છે કે જે નથી તો કે ભાઈ ઓપ્શન બી લીલાવતીની જીવનકલા છે એ સરસ્વતી ચંદ્રમાં નથી બાકીના ત્રણેય ભાગ છે એ સરસ્વતી ચંદ્રના ભાગ છે અને આ કૃતિ મિત્રો એ કોની છે તો કે એ કૃતિ પણ ગોવર્ધનરામ ત્રિપાઠીની જ છે પણ આ કૃતિ છે એ સરસ્વતી ચંદ્રની છે નહીં એટલે ભાગ સરસ્વતીના કેટલા છે ચાર છે અને આ ત્રણ આમાં છે અને ચોથો આમાં નથી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 ગુજરાતમાં ગણદેવીનું શું વખણાય છે ઓપ્શન એ ખાંડ ઓપ્શન બી શેરડી ઓપ્શન સી ગોળ અને ઓપ્શન ડી મીઠાઈ તો મિત્રો આ ગણદેવી છે એ શેના માટે પ્રસિદ્ધ છે તો કે ગોળ માટે છે એ પ્રસિદ્ધ છે હવે આ ગણદેવી છે એ કયા જિલ્લામાં આવેલું છે તો કે નવસારી જિલ્લામાં આવેલું છે ગણદેવી કયા જિલ્લામાં આવેલું છે તો કે નવસારી જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ